ગાંધી આશ્રમ. આ આશ્રમની સ્થાપના 17 જૂન 1917 ના રોજ સાબરમતી નદીના કિનારે કરવામાં આવી. ત્યારબાદ આ આશ્રમને સાબરમતી આશ્રમથી ઓળખવામાં આવે છે. આ આશ્રમ ગાંધીજીનું આઝાદી પહેલાંનું રહેઠાણ હતું. અહીંથી તેમણે આઝાદીની ચળવળની શરૂઆત કરી હતી. અગાઉ આ આશ્રમ કોચરબ આશ્રમથી ઓળખાતો. તેની સ્થાપના 25 મે 1915 રોજ અમદાવાદના પાલડી વિસ્તારમાં કરી હતી. ગાંધીજી સાંજના સમયે સાબરમતી નદીના કિનારે બેસીને પ્રાર્થના કરતા હતા. હૃદય કુંજ. ગાંધીજી અને કસ્તુરબા અહીં 1918 થી 1930 દરમિયાન રહ્યા હતા. અહીં ગાંધીજીનો ચરખો અને તેમના લખવાના ટેબલ સહિતની પ્રકૃતિઓ પણ છે. આ કુટીર વિનોબા અને મીરા કુટીર તરીકે પણ જાણીતી છે. આશ્રમમાં એક સંગ્રહાલય બનાવેલું છે, જેમાં ગાંધીજીના જીવનની યાત્રા, તેમના પત્રો, ફોટાઓ, પેઇન્ટિંગ્સ, સ્વતંત્રતા લડતની માહિતી મળે છે. જે ટેબલ પર ગાંધીજી પત્રો લખતા હતા તે પણ પ્રદર્શિત કરવામાં આવેલ છે. તદુપરાંત આશ્રમમાં મગન નિવાસ, ગાંધીજીના 3 વાંદરા અને ગાંધીજીનું સૂત્ર મારું જીવન એ જ મારો સંદેશ જોવા મળે છે. મીઠાના સત્યાગ્રહ માટેની યાત્રા 12 માર્ચ 1930 રોજ ગાંધીજીએ આશ્રમની બાજુમાં આવેલા દાંડી બ્રિજથી શરૂ કરી હતી. આ આશ્રમને સત્યાગ્રહ આશ્રમ અને હરિજન આશ્રમ તરીકે પણ ઓળખાય છે. અહીંયા ગાંધીજીના જીવન પર બનેલી મૂવી પણ બતાવવામાં આવે છે. આજે પણ ગાંધી આશ્રમની ગરિમા જળવાયેલી રહી છે અને અનેક વિદેશીઓ આશ્રમની મુલાકાત લે છે. આજે પણ આશ્રમ પ્રેરણા અને માર્ગદર્શનના સ્ત્રોત તરીકે સેવા આપે છે.